સો હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ, કેમ છો તમે બધા? યસ, આજે આપણે એવી જગ્યાએ જઈએ છીએ કે વિચારી પણ ન શકી કે આવું ભુજ કચ્છમાં હોઈ શકે. તો કચ્છમાં તો આ ઘણી બધી જગ્યાએ છે કે ભાઈ કચ્છથી જ આ બધું ચાલુ થયો છે, પણ આ એક એસ્થેટિક અને ફેન્સી આમ એકદમ આમ આપણે દિલ્હી મુંબઈમાં કેમ કેફે ને હોય એ ટાઈપની વાઇબ્સ વાળી જગ્યા છે, કેફે નથી આ. તો બસ હમણાં 6:15 છે, આપણે બસ ઘરેથી નીકળીએ છીએ. જો આ યોડલીઓ સ્ટાર્ટ થયો છે, કેફે છે, તો આપણે અહીંયા પણ હાલશું એકવાર. ઓ માય ગોડ, રેન્જ રોવર. બસ હવે ગૂગલ મેપને ફોલો કરતા કરતા જઈએ છીએ, કારણ કે વી ડોન્ટ નો ધ પ્રોપર લોકેશન. હજી આપણે ફરીએ છીએ, હજી આપણે મળ્યો નથી. આરટીઓની શેરીઓમાં ફરીએ છીએ. અહીંયા આપણે કેવું દિયો સાગર નથી યાર, આપણને થોડો ઘણો તો આઈડિયા આવી ગયો છે. તો બસ આ ટાઈપનો છે કંઈક. તો બસ અહીંયા જીલબેન બેઠા છે અને પોતાનું કામ કરે છે, અને તમે લુક જોઈ જ શકો છો. બીજી વસ્તુ કે આ ઘર છે એને આખો રિનોવેટ કરીને પૂરો સ્ટુડિયો લુક આપ્યો છે. અને આ બધા જે મની પ્લાન્ટ્સ ને બધા છે એ બધા ઓરિજિનલ છે. યસ, સાચી વાત ને. અને કલર કોમ્બિનેશન એટલા પ્રોપર રહે. મારા જેવું હોય જે બિગિનર કે ફર્સ્ટ ટાઈમ જે કઈ કરતો હોય એને એપ્રોક્સ તમને 4 દિવસ લાગે. ઘણા લોકોને એવું થાય કે વીલ થ્રોઈંગ એટલે પોટરી કરે છે એટલે કે અમને બહુ આર્ટિસ્ટિક હોવું જોઈએ. દેટ્સ અ રોંગ બિલીફ. તમને બસ પેશન્સ રહેવું પડે, પેશન્સ રાખવું પડે. યસ, અને અહીંયા સ્કેલથી મેજરમેન્ટ ને એ બધો પણ લે છે કે કઈ રીતના કેટલી સાઈઝનો બનાવવો. મોસ્ટલી મેજરમેન્ટ્સ એટલે પ્રિસિશન આપણે એટલા માટે લઈએ કે આપણા બધા પીસીસ સેમ સાઈઝના લાગે, કોઈ ઓછા મોટા ન લાગે. કોઈ 200 ml નો બને હોય તો કોઈ 500 ml નો ન બને. ઓકે, એટલે ત્યાં તમે જોશો બધા પીસીસ જે મેં અત્યારે બનાવ્યા મોસ્ટલી સેમ લાગે છે. 19-20 નો ફરક હશે, બટ બહુ મેજર ડિફરન્સ ના આવે. આ તો એ બધું શું છે આઈ ડોન્ટ નો, ઝિપ છે જેમ એનાથી. ઓકે, શેપ આપણે આપવો હોય તો આવું બધું. આપણે જ્યારે સ્કૂલમાં હતા ને મેથ્સ કરતા ત્યારે આવું બધું આવતું ને, તમને ખબર છે કે આપણો મેથ્સ, આપણે જરાય મેથ્સના માણસ જ નથી, પાસ માન માન રહ્યા છીએ આપણે મેથ્સમાં. તો આવું બધી વસ્તુથી આપણે દૂર જ રહીએ. આ બધું મિરરમાં જોઈ જોઈને મેગ્નિફાય એકદમ નજીકથી દેખાય, એના કારણે મિરરનો યુઝ કરે છે કે મેઝરમેન્ટ્સ ને બધું પ્રોપરલી આવે. યસ, અને રાઉન્ડ દેખાય છે. આ જે સ્ટેપ હતો ને
એનામાં અલગ કરે છે, જે પોટ કે કાંઈ પણ વસ્તુ બનાવ્યો છે દોરીથી કે એનાથી અલગ કરે છે. હાથથી આપણે કરીએ તો ઉપર તો બધો ભીનો છે, તો એ તો તૂટી જાય. વાયર થઈ ગયો રેડી. તો હવે છે ને આપણે પાછળની સ્ટોરી શું છે એ જાણીએ, કારણ કે આખો આ સ્ટુડિયો બન્યો એના પાછળ શું થયું છે, શું પાસ્ટ રહ્યું છે, કઈ રીતે જર્ની રહી છે. સો મેં પોટરી શીખી બેંગ્લોરમાંથી અરાઉન્ડ આઈ ડીડ ટ્રેનિંગ ફોર અરાઉન્ડ 4 to 5 months, જેમાં અમે વીલ થ્રોઈંગ શીખ્યું, હેન્ડ બિલ્ડિંગ શીખ્યું, ગ્લેઝિંગ એટલે કલરિંગની ટેકનિક્સ, બધા કેમિકલ્સ ક્યાં યુઝ થાય, ફાયરિંગ કેવી રીતે થાય, એના ક્યાં ઇક્વિપમેન્ટ્સ હોય એ બધું શીખ્યું. અને આફ્ટર કોવિડ આ વસ્તુ મને વધારે રિયલાઇઝ થઈ, બિકોઝ આઈ સી પીપલ સફરિંગ થ્રુ ડિફરન્ટ ફિઝિકલ એન્ડ મેન્ટલ પ્રોબ્લેમ, અને એટલે મેં વિચાર્યું કે નાઉ ઇઝ ટાઈમ ટુ ડુ સમથિંગ. એટલે અને પોટરી મારા લિસ્ટમાં હતું જ, લાઈક આઈ ડીડ અ રિસર્ચ ફોર અરાઉન્ડ 2 years. તમારી પહેલાં નાના હતા ત્યારે હોબી હતી કે ના? મેં ડિસ્કવર કર્યું 2019માં થ્રુ ઇન્સ્ટાગ્રામ. અલગ અલગ ટેકનિક છે, નીડ કરવાની, સ્પાઇરલ કરવાની, વેજ કરવાનીમાં યુ નીડ અ પર્ટિક્યુલર શોલ્ડર, કોર, બેક, એલ્બો સ્ટ્રેન્થ. વિચારી લો કે આ પોટરી કરવા માટે જીમ જવું પડે છે. બધાને ના જવું પડે, મને ખાલી એવું શું કહેવાય, વધારે સ્ટ્રેન્થ બિલ્ડ કરવી હતી એટલે માય. જે બધાને સમાપ્ત કરે એ હતું સિમ્પ્લિસિટી. સંસ્કૃત વર્ડ ના, ઇટ સાઉન્ડ્સ વેરી સંસ્કૃત, ઇટ હેઝ અ સંસ્કૃત રિંગ ટુ ઇટ, બટ ઇટ્સ અ જાપાનીઝ વર્ડ. ઓકે, તાંજુન મીન્સ સિમ્પ્લિસિટી. તો બસ આવી રીતના એમણે નામ પસંદ કર્યું. બહુ મજા આવી ગઈ આ ટાઈપનું, ઘણો જ બધો શીખવા મળ્યો આપણને. ફર્સ્ટ સ્ટેજમાં છે આ બધો, હજી પ્રોડક્શન નહીં, બધો ધીમે ધીમે હજી અહીંયા ઘણો બધો ચેન્જીસ થશે, જે અંદર ભટકીને હોય એ બધું આવશે, એના પછી એના કલર ને ગ્લેઝિંગ ને એ બધું થશે. તો બસ અહીંયા ઘણી જ બધી વાર થઈ ગઈ. સ્પેસ બહુ જ મિનિમલ, એસ્થેટિક અને એટલી પીસફુલ છે યાર, સાચે મને લિટરલી બહુ એટલે બહુ જ પસંદ આવી છે. કલર કોમ્બિનેશન ના કારણે વધારે. તમને કેવો લાગો એ કેજો કમેન્ટમાં. કૃપાને તો કઈ ખ્યાલ જ નથી, મને ખ્યાલ હતી, તો મેં કીધું કે ભાઈ અમે અહીંયા આવીએ છીએ. અહીંયા દીપની ગાડી થઈ ગઈ છે બંધ, ઓરી સ્ટેન્ડ ઉપર લગાવશે. એક્સેસ ભૂલથી પણ ન લેજો, નકા આ તકલીફ થશે. બિચારો પીક મારી મારી થાકી ગયો, પણ એક ચાલુ થવાનું નામ નથી લેતી. અંગાર છે ગાડી, ચાવ થઈ ગઈ, થઈ ગઈ, માંડ માંડ થઈ છે, 15 કીક મારી પછી થઈ છે. ઓ માય ગોડ. આપણે અહીંયા વોકવે ની સામે જ શ્રીનિવાસ ઢોસા સેન્ટર માં આવી ગયા છીએ, બહુ જ ફેમસ છે. કૃપાને ઈચ્છા હતી તો હમણાં મમ્મીને ફોન કર્યો, મમ્મીએ બાય ધ વે થેપલા બનાવ્યા છે, મેં કીધું ના યાર મને ઢોસા જ ખાવા છે આજે, એકાદ ઢોસો હું પણ ખાઈ લઈશ અને બસ. તો હું એક જ ખાઈશ, હું કઈ બે ત્રણ નથી ખાઈ ગયો. તમે
ખાલી ડેડિકેશન લેવલ જોવો. અહીંયા હું આવીને પણ ઇવન શોર્ટ્સ અપલોડ કરું છું. સી ફાઇનલી ટેબલ મળી ગઈ છે. બાજુમાં અમીસો તળાવ છે, લેક વ્યૂ ની એક્ઝેક્ટલી સામે છે. ઇફ તમે આવતા હો તો શ્રીનિવાસ ઢોસા કરીને. હમણાં 9:15 વાગા છે ભાઈ. દો મસાલા, સોરી દો સાદા ઢોસા, પ્લેન. તો બસ આપણે અહીંયા સંભાર ચટણી બધો આવી ગયો છે. જમવાની વચ્ચે આવું બધું થાય બેઠો. સ્ટ્રગલ ઇઝ રિયલ. તો બસ ગાઈસ, ઘરે પાછા આવી ગયા છીએ અને બસ આપણે છાશ તો જોઈએ. આપણા ઘરની છાશ છે ને, છાશ વાળાને ટક્કર દે એવી છે. કૃપા અહીંયા મમ્મી ને કહે છે કે આપણે જે સ્ટુડિયો તાંજુનમાં ને ગયા હતા તો યાર શું હતો સ્ટુડિયો, ને કે આપણા ઘરનો હોલ છે એને પણ આપણે એમાં ટ્રાન્સફોર્મેશન ને બધો કરવો છે. હમણાં પણ મમ્મી ને એના જ ફોટોસ વિડીયોઝ આ બધું પોટરી ને મર્ડવર ને બધું જ બતાવું છું. બસ જોઈએ હવે આપણો ઘર ક્યારે એવું ટ્રાન્સફોર્મ થાય છે. ત્યાં સુધી આપણે છાશ બસ પીએ.